મુંબઈ અમદાવાદ વચ્ચે બની રહેલ બુલેટ ટ્રેન કામગીરીનું વાપી ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી દર્શના ઝરદોશે નિરીક્ષણ કર્યું હતું વાપીની મુલાકાતે આવેલા રેલવે મંત્રી દર્શના ઝરદોશે ડોગરા વિસ્તારમાં બની રહેલ બુલેટ ટ્રેનના સ્ટેશન તથા દમણગંગા નદીમાં ઉભા રહેવામાં આવેલા ચાર પિલરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું રેલવે મંત્રી દર્શના ઝરદોશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરી બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો આ મહત્વના પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં વીસ કિલોમીટરની કામગીરી પૂર્ણ થઈ છે અને મુંબઈ અમદાવાદ વચ્ચે પાંચસો પિલર ઉભા થઈ ગયા છે જ્યારે રેલવે પ્રધાન દર્શના જરદોશની વાપીની મુલાકાત દરમિયાન વાપી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ વાપી રેલવે સ્ટેશને તેમની મુલાકાત લઈ અને વાપી પાલિકા વિસ્તારમાં રેલવે ટ્રેકની નીચે બની રહેલ અંડરપાસ ઓવરબ્રિજની કામગીરીમાં રેલવે વિભાગ જરૂરી સહયોગ કરે રેલવેની વધારાની જમીન વિકાસના કામમાં આપે તેવી રજૂઆત કરી હતી આઝાદીના અમૃત મહોત્સવના વર્ષની અંદર માન્ય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં અનેક સંકલ્પો કર્યા અને એમાંનું એક સંકલ્પ એટલે બુલેટ ટ્રેન લગભગ બે હજારની એકવીસની સાલથી એમાં જે કામકાજ શરૂ થયું એ કામમાં સપ્ટેમ્બરની અંદર જ્યારે પહેલો એનો ટાવર પિલર લાગ્યો ત્યારે એને મેં ઓપનિંગ કર્યું હતું ત્યાર પછી કેટલી કામગીરી થઈ અને કઈ ઝડપે કામગીરી ચાલી રહી છે એના માટે જે એમની નિગરાનીમાં કામ ચાલી રહ્યું છે સતીશજી જે રેલવેની અંદર આ બધી બુલેટ ટ્રેનની જવાબદારી નિભાવી રહ્યા છે અને એલ એન અધિકારીઓ સાથે અમે ચાર જગ્યાઓ પર સ્થળ નિરીક્ષણ કર્યું અને ખૂબ આનંદ સાથે હું કહી શકું કે લગભગ વીસ કિલોમીટરનું કામ પૂરું થયું છે અને પાંચસો જેટલા પિલર આપણે ઉભા થયેલા જોઈ શકીએ છીએ અને જે અગત્યની વાત છે કે સ્વનિર્ભર ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છે અને એની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે જે મશીનરીનો ઉપયોગ થઈ રહ્યો છે અને જેની અંદર જે સપ્લાય થઈ રહ્યું છે બધું ભારતમાં બનનારી વસ્તુ છે ફક્ત જાપાન ટેકનોલોજી સાથે આપણે બુલેટ ટ્રેનનું કામ કરી રહ્યા છે પણ એની સાથે સાથે અનેક રોજગારીની તકો પણ પેદા થઈ છે લગભગ એક લાખ લોકો આની સાથે જોડાયેલા છે અને તે પણ દરેક પ્રાંતમાંથી આજે અમે જે ચાર જગ્યા પર સ્થળ નિરીક્ષણ કર્યું જમ્મુ કાશ્મીરની બહેન પણ હતી અને કર્ણાટકના ભાઈઓ પણ હતા એટલે એન્જિનિયરિંગ વર્ક હોય સિવિલ વર્ક હોય કે ટેકનિકલ વર્ક હોય શ્રમિકો હોય દરેક જગ્યા ઉપરથી આવીને લોકો આ મહત્વના પ્રોજેક્ટમાં જોડાયેલા છે એટલે જે પ્રધાનમંત્રીજી કહે છે કે વિકાસની સાથે જ આ બધી તકો ઉત્પન્ન થવાની છે તે આજે નજરે પણ નિહાળ્યું અને એના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બાંધકામ અને જે ઝડપથી કામ ચાલી રહ્યું છે એટલે જે સંકલ્પ અમે કર્યો છે સમયસર પૂરો કરવા માટે કટિબદ્ધ પણ છે અને પચાસ પાંચસો પિલર તૈયાર થઈ ચૂક્યા છે વીસ કિલોમીટરનું કામ સૌથી અગત્યનું અત્યાર સુધી ચાર પાંચ કિલોમીટરની ગતિથી કામ ચાલતું હતું છ કિલોમીટર કામ થતું હતું આવનારા વખતમાં આ મહિનામાં નવ કિલોમીટર અને આવનારા વખતમાં દસ કિલોમીટરનું કામ થશે એની સાથે સાથે જ્યારે આ પ્રોજેક્ટની સાથે જોડાયેલા લોકોને અમે મળીએ છીએ અને વાતચીત કરીએ છીએ ત્યારે ધ્યાન પર આવે છે કે બુલેટ ટ્રેનની અંદર જે બનનારા સ્ટેશનો છે એની ડિઝાઇન એના વર્ક ઓર્ડર થઈ ગયા છે અને આખા દેશની અંદર કદાચ પહેલો એવો પ્રોજેક્ટ હશે કે એમાં જે જમીન એક્વાયર કરવાની વાત હોય નવ્વાણું ટકા જમીન આપણે લઈ લીધી છે એટલે કોઈ પણ હર્ડલ્સ વગર આ કામ પૂરું થવાનું છે સૌથી પહેલી ટ્રાયલ જે બાડો બિલીમોરા સુરતની વચ્ચે દોડવાની છે એના ત્યાં ઝડપથી કામ થયું છે અત્યારે દમણ બ્રિજની ઉપર જે ખૂબ અઘરું કહી શકાય નદીની વચ્ચે સાત પિલરો તૈયાર થવાના છે અને એની અંદર ચાર પિલર તૈયાર થઈ ચૂક્યા છે એટલે આવી રીતે વલસાડ નવસારી અને જેમ આપણે સાઉથ ગુજરાતનો બેલ્ટ ગણીએ એની સાથે સાથે વડોદરા અમદાવાદ આ બધી જગ્યા પર ડેપો સાથેના એના